એકસો પાંચ વર્ષીય જૈન મુનિ વિનય રત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજય મહારાજના સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં ચાતુર્માસિક પ્રવેશ થયો આજે અષાઢી બીજના દિવસે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ખાતે આવેલા ઉમાચાર રસ્તાથી સામૈયાનો પ્રારંભ થયો જૈન અગ્રણી દીપક શાહી જણાવ્યું હતું કે જૈનોમાં ચાતુર્માસનું સવિશેષ મહત્ત્વ ભગવાને બતાવ્યું છે તેથી દરેક મોટા જૈન સંઘોમાં સાધુ સાધ્વી ભગવંતોને ચા તુર્માસ માટે વિનંતી કરી ભવ્યથી ભવ્ય પ્રવેશ કરાવતા હોય છે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુર સુરી મહારાજના આજ્ઞા અનુવર્તી એકસો પાંચ વર્ષના વિનય રત્ન વિજયજી મહારાજ તથા મૌન સાધક વિશ્વેન્દ્ર વિજય મહારાજ સાહેબ તથા સાધ્વી નય પ્રજ્ઞાશ્રીજી તથા પ્રશ્મ રત્નાશ્રીજી આદિઠાના

જે જે સંઘની વિનંતી હોય ત્યાં ચતુર્માસ અર્થે વધારે છે ચાર મહિના ચતુર્માસના અહીં રહી અને કાર્તક પૂનમના દિવસે પ્રભુની આજ્ઞા મુજબ પાછા આઠ મહિના વિશરણ કરતા હોય છે ભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ શ્વેતાંબર પર મૂર્તિ પૂજક જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના ધુરંધર ગચ્છાધિપતિ મહારાજ સાહેબના શિષ્ય વિનય રત્ન મહારાજ સાહેબ અને વિશ્વ ઇન્દ્ર મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવાન નય પ્રજ્ઞા મહારાજ સાહેબ આદિ થાના ચતુર્માસથી આરાધના કરવા પધાર્યા છે અને અહીંયા નૌકાર મંત્રનું અનુષ્ઠાન રાખેલું છે નૌકાર મંત્રનું અનુષ્ઠાન અને નૌકાર પદની આરાધના કરવાના છે અને તપ બી નૌકાર મંત્રનું કરાવવાના છે તો ચાર મહિના સરસ તમે તપમાં આગળ વધીશું સાહેબજી જોડે